રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ સેવાભાવી રામ સેવા સમિતિના સભ્યો સામે થયેલ સોશિયલ ડિસ્ટન્સિંગ ને લઈ પોલીસ ફરિયાદને લઈ વેપારીઓ એસોસિએશનના પ્રમુખ મહેશ અદા દ્વારા વિરોધીઓ સામે આપવામાં આવી પ્રતિક્રિયા. વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડાય છે ત્યારે ભારત દેશમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જાય છે, જેમાં ગુજરાત પણ બાકાત નથી, જેને લઈ સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવેલ છે. આવી વિપરીત પરિસ્થિતિમાં ગરીબ લોકોને પોતાનું ગુજરાન ચલાવવું ઘણું કઠિન થઈ ગયું છે. ત્યારે રાધનપુરમાં સેવાભાવી સંસ્થા રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષણી અને સમિતિના સભ્યો આ કપરી પરિસ્થિતિમાં પોતાના જીવની પરવા કર્યા વગર જરૂરતમંદ ગરીબ લોકોની વારે આવી ભૂખ્યાને ભોજન આપી સેવાનું કામ કરી રહ્યા છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ તેમના મત વિસ્તારમાં આવતો હોય સેવાભાવી સંસ્થા રામ સેવા સમિતિની સાથે રહી આવી પરિસ્થિતિમાં ગરીબોની વારે આવી ભોજન પીરસવામાં સાથ સહકાર આપ્યો હતો. ત્યારે આ સેવાનો વિડીયો વાયરલ થતાં ધારાસભ્ય તેમજ સેવાભાવી સંસ્થાના લોકો ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનો જાળવવાને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આ થયેલ ફરિયાદને લઈ વેપારી એસોસિએશનના પ્રમુખ મહેશ અદાએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમુક એવા વિઘ્ન સંતોષી રાજકારણીઓએ દ્વારા પોલીસ ફરિયાદ કરાવવામાં આવી છે અને જણાવ્યું હતું કે જો તમારે પણ રાજકારણ કરવું હોય તો તમે પણ એમનાથી ડબલ દાન કરો અને ડબલ સેવા કરો અને એમની લીટી ક્રોસ કરો એવી રીતેનું રાજકારણ હોય તેવું કઈ વિરોધીને અને મહેશ અદા દ્વારા મીડિયાના માધ્યમથી જણાવાયું હતું. અકીલ મલેક, જેડેશ્રી, રાધનપુર.